મોરબી પાસે રવાપરા ગામે 12 માળની ઇમારતના વિવાદમાં હવે ગ્રામીણ વિસ્તારમાં આડે ધડ બાંધકામ મામલે હાઈકોર્ટમાં વધુ એક સોગંદનામું. તંત્રે બાંધકામ માટે અનેક બાંધકામની મંજૂરી આપી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. મૂળ ફરિયાદીએ 70થી વધુ ગેરકાયદે બાંધકામની યાદી હાઈકોર્ટના રેકોર્ડ પર મૂકી છે. પૂર્વ સરપંચ અને હાલના સરપંચ બાંધકામ માટે આડેધડ મંજૂરી આપ્યાના આક્ષેપો થઈ રહ્યા છે. મોરબી ક્ષેત્ર ભૂકંપ માટે ઝોન 4 કેટેગરીમાં આવે છે, જે ભયાનક છે. આવા સંજોગોમાં અપાયેલી મંજૂરી સામે સવાલો ઊભા થયા છે. મોરબીના રવાપરામાં 13-14 માળ સુધીની મંજૂરી આપવામાં આવે છે તેવું અરજદારનું કહેવું છે. 95થી વધુ સર્વે નંબર પર ગેરકાયદે બાંધકામને દૂર કરવા હાઈકોર્ટમાં માંગ કરવામાં આવી છે. રોનક વર્મા સંવાદદાતા ફોનલાઈન પર. રોનક, પૂરી વિગત. હા, બિલકુલ. જે પ્રકારે મોરબી જિલ્લાના રવાપરા ગામે કહી શકાય કે 12 માળ જેટલી જે બાંધકામ છે તેને મંજૂરી આપવામાં આવી હતી અને સમગ્ર મામલો જાહેર હિતની અરજી સ્વરૂપે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો, ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં જે વિગતવાર સુનાવણી હાથ ધરાઈ હતી અને વિગતવાર સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટે જે તમામ ગેરકાયદેસર બાંધકામો છે તેની સામે યોગ્ય કાર્યવાહી કરવા માટે અને ચોક્કસ રિપોર્ટ રજૂ કરવા માટે સૂચનાઓ આપી હતી, ત્યારે કલેક્ટર અને સરપંચ દ્વારા જે જુદા જુદા રિપોર્ટ છે તે સબમિટ કરીને સ્વીકાર કરવામાં આવ્યો હતો કે જી અમારી ભૂલ થઈ છે. તેવા સંજોગોમાં હવે જે મૂળ અરજદાર છે તેમના તરફથી અન્ય 90 જેટલા બાંધકામો છે તેનું જે લિસ્ટ છે તે ગુજરાત હાઈકોર્ટના રેકોર્ડ ઉપર સત્તાવાર રીતે મૂકવામાં આવ્યું છે અને તેમાં 90 જેટલી જુદી જુદી બાંધકામ સાઇટ કે જેઓ 12 માળ અથવા તેનાથી વધુનું બાંધકામ ધરાવે છે તેવું તમામ સોસાયટીઓનું અથવા તો પછી સર્વે નંબરોનું લિસ્ટ છે તે ગુજરાત હાઈકોર્ટના ધ્યાને મૂકવામાં આવ્યું છે. મહત્વનું છે કે કચ્છ અને મોરબી આસપાસનો જિલ્લો છે ત્યાં આગળ ભૂકંપની જુદી જુદી જે પ્લેટો છે તે ધરાવતું સ્થાન આવેલું છે, એટલે કે મોરબી જિલ્લો જે છે તે ઝોન 4 માં આવે છે, જે ભયાનક સ્થિતિમાં છે. આવા સંજોગોમાં અને તે ઉપરાંત પણ કે જે ગ્રામ પંચાયતમાં 2 માળથી વધુ આગ લાગે તો આગ ઓલવવાના સંસાધનો ન હોય તેવા જગ્યા ઉપર 12 માળથી વધુની મંજૂરી આપે તે કઈ રીતે યોગ્ય કરી શકાય. મહત્વનું છે કે અગાઉ પણ ગુજરાત હાઈકોર્ટે અનેક સવાલો ઉભા કર્યા હતા અને કીધું હતું કે જમીન જેવી ખેતીની થાય તો શું આડેધડ બાંધકામોની મંજૂરી આપવી. સમગ્ર મામલે હવે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે ત્યારે સરકાર તરફથી શું જવાબ રજૂ કરવામાં આવે છે તેના ઉપર સૌની નજર રહેશે. બિલકુલ રોનક, આભાર આ તમામ માહિતી આપવા માટે. તો ગ્રામ્ય વિસ્તારમાં જે આડેધડ બાંધકામ મામલે હવે હાઈકોર્ટમાં આ અંગે સોગંદનામું બહાર પાડવામાં આવ્યું છે અને હાઈકોર્ટના તંત્રને કેટલાક સવાલો પણ કર્યા છે. મોરબી ક્ષેત્ર ભૂકંપ માટે ઝોન 4 કેટેગરીમાં આવે છે કારણ અને તે ખૂબ જ ભયાનક છે અને આવા સંજોગોમાં અપાયેલી મંજૂરી અને તેની સામે પણ હવે સવાલો પણ થઈ રહ્યા છે. મોરબીના રવાપરામાં જ્યાં 13-14 માળ સુધીની મંજૂરીઓ આપવામાં આવી છે, મોરબી સહિત કચ્છ જેની અનેક પ્લેટ્સ એવી છે જે ભૂકંપ નોતરી શકે છે, તેનું ભૌગોલિક પરિસ્થિતિ એ પ્રમાણે છે, જેને લઈને હાઈકોર્ટમાં આ સોગંદનામું બહાર પાડવામાં આવ્યું.